नमस्कार दर्शक मित्रों, मां न्यूज लाइव मां आपनो हार्दिक स्वागत छे। જોઈએ આજના સંક્ષિપ્ત સમાચારો। વલસાડના મધુબન ડેમના દરવાજા ખોલાયા। મધુબન ડેમથી મોડી રાતે દર કલાકે 1,00,000 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું। એનડીઆરએફની ટીમ બોટ મારફતે કુલ 21 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું। સોના બાદ હવે હીરાની હેરાફેરી। સુરતથી 1 કરોડના રફ હીરા પહોંચાડવા આફ્રિકા જતો યુવક ઝડપાયો। ગુજરાતના એરપોર્ટ કરોડોના ખાડામાં। કોરોના બાદ રાજ્યના 10 એરપોર્ટની 500 કરોડ ખોટ। 5 વર્ષમાં 1,200 કરોડનું નુકસાન થયું। વડોદરામાં આંખ આવવાની બીમારી ઘર કરી। વડોદરામાં રોજના અધધ 2,000થી વધુ કેસ। રોજ 1,00,000 આઈડ્રોપની બોટલનું વેચાણ કરાયું। 15 દિવસમાં 25% વેચાણ વધ્યું। તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો જોવા મળ્યો। હાલ ડેમની સપાટી 330.52 ફૂટ પર પહોંચી। ઉકાઈ ડેમમાં પાણીની આવક 73,000 ક્યુસેક નોંધાઈ। દ્વારકાધીશમાં છઠ્ઠી ધજાના નિર્ણયને લઈ ત્રિવેદી અબોટી બ્રહ્મ સમાજની નોટિસ। કલેક્ટર તથા દેવસ્થાન સમિતિ પાસેથી માંગ્યા ખુલાસા। અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીની જળસપાટીમાં વધારો। પૂર્ણા નદીની જળસપાટી 16 ફૂટ થતાં નવસારી પાલિકાનું તંત્ર એલર્ટ। વલસાડના ઉપરવાસમાં ધોધમાર વરસાદ। ઓરંગા નદીએ ભયજનક સપાટી વટાવતા એસટીઆરએફની ટીમ અને તંત્રના અધિકારી સતર્ક। અડધી બસ ડૂબી, 20 સત્સંગીના જીવ તાળવે ચોટ્યા। વડોદરામાં વરસાદી પાણી ઘરનાળામાં ભરાતા વડતાલથી પરત ફરતા હરિભક્તોની બસ ફસાઈ। ટ્રેક્ટરથી રેસ્ક્યુ કરતા તમામે રાહતનો શ્વાસ લીધો। મિત્રની નજર સામે મિત્રનું અકસ્માતમાં મોત થયું। મોરબીના નેકનામ રોડ પર બાઇક સવાર બે મિત્રોની બાઇક આડે ખૂંટ્યો આવતા અકસ્માત સર્જાયો। એકનું મોત એક સારવાર હેઠળ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં સેમિકોન ઇન્ડિયા 2023નું ઉદ્ઘાટન કર્યું। દાદરાનગર હવેલીમાં ભારે વરસાદના પગલે સાકરતોડ નદીમાં ગોળાપૂર। ખાનવેલમાં એક હોટલની પ્રોટેક્શન વોલ તૂટી। વાઘ બાદ હવે સિંહ માટે સરકાર પ્રોજેક્ટ લાયન પર કરશે કામ। ડોલ્ફિન માટે પણ લાવશે પ્રોજેક્ટ પીએમ મોદી। શરમજનક રીલનો આ કેવો નશો, માતાએ આઈફોન ખરીદવા વેચી દીધો 8 મહિનાનો પુત્ર। મણિપુરમાં ફરી હિંસા ભડકી, વધુ 35,000થી વધુ જવાન તૈનાત કરાયા। હિમાચલમાં ભારે વરસાદ, સિમલા કિન્નોર હાઈવે બ્લોક કરાયો। નાથપામાં પહાડ પરથી ખડકો પડતા લોકોમાં ભય, ઘર ખાલી કરાવવામાં આવ્યા। દેશભરમાં છેલ્લા 5.5 વર્ષમાં 2.75 લાખ બાળકો ગુમ થયા, 35,000નો કોઈ પતો નહીં। ગગનયાન મિશનની તૈયારી શરૂ। સર્વિસ મોડ્યુલ પ્રોપલ્શન સિસ્ટમ પર ઇસરો દ્વારા સફળ પરીક્ષણ કરાયું। પાણીની ભરપૂર આવક, ઉપરવાસમાં ભારે વરસાદ થતાં દાંતીવાડા ડેમમાં 6 દરવાજા ખોલાયા। નદીના પટમાં અવરજવર નહીં કરવા તંત્રની અપીલ।